શુક્રવારે સુરતના વરાછા વિસ્તારની એક યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આત્મહત્યા કરવા પાછળ તેણે ધારુકા કોલેજના ટ્રસ્ટી કનુભાઈ માવાણી અને ધારુકા કોલેજ જવાબદાર હોય તે અંગેનો એક વિડીયો પણ મીડિયામાં અપલોડ કર્યો છે. ગરીબ લોકોને ભણાવવાનું કામ કરતી આ યુવતી એડમિશનની રજૂઆત લઈને ગઈ હતી, જ્યાં તેણીનું કનુ માવાણીએ અપશબ્દ કયા હોય તેવું તે વિડીયોમાં પણ જણાવી રહી છે. શુક્રવારે સુરતના વરાછા વિસ્તારની એક યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આત્મહત્યા કરવા પાછળના કારણમાં ધારુકા કોલેજના ટ્રસ્ટી કનુ માવાણી અને ધારુકા કોલેજ જવાબદાર હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. તેણીએ કનુ માવાણીએ અપશબ્દો કહ્યો તેવું પણ જણાવ્યું છે. વિડીયોમાં જણાવાયું છે કે મારા મા બાપ અને ઘરવાળાને ફોન કરીને ડરાવવામાં પણ આવે છે. આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર 15 દિવસ પહેલાં યુવતી ધારુકા કોલેજમાં અભ્યાસ કરતી હતી. અન્ય યુવતીને લઈને પરીક્ષામાં બેસવા ન દેતા હોવાને કારણે કાપુદ્રા પોલીસ સ્ટેશન પહોંચી પોલીસ દ્વારા ધારુકા કોલેજના ટ્રસ્ટી કનુભાઈ માવાણીને જાણ કરાતા તેઓ અને આચાર્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા. પૂછપરછ દરમિયાન અન્ય યુવતી એક વર્ષથી કોલેજમાં આવતી ન હતી અને ફી પણ બાકી હોવાના કારણે યુનિવર્સિટી નિયમ પ્રમાણે પરીક્ષામાં બેસવા દેવામાં નથી આવી. ત્યારબાદ શુક્રવારે યુવતીએ ધારુકા કોલેજ અને ટ્રસ્ટી કનુભાઈ માવાણીને કારણે આત્મહત્યા કરતા હોવાનો વિડીયો પણ બનાવ્યો હતો. ત્યારે આ બાબતે કનુભાઈ માવાણી જે ટ્રસ્ટી ધારુકા કોલેજના છે તેમનું કહેવું છે કે તેમણે તો કોઈ અપશબ્દો કહ્યા જ નથી. મારો એ વાત છે કે હું એક સિંગલ મધર છું. હા, મારો એ ભાગ છે કે હું એકલી રહું છું. હા, મારો એ ભાગ છે કે હું બધાને દુઃખમાં દુઃખી થાઉં છું. મારે બધું ન કરવું જોઈએ, કેમ કે હું તો એક આ સમાજમાં રહું છું ને કે જે સમાજમાં કોઈને એક દીકરીની ઇજ્જતની નથી પડી. હું એ સમાજમાં લોકોની મદદ કરવા જાઉં છું કે જ્યાં કોઈ માણસની વેલ્યુ જ નથી. ત્યાં જ સાલીને ખાલી રૂપિયાની જ વેલ્યુ છે, પૈસા જ પરમેશ્વર છે. એટલા માટે જ આ સમાજ તો મને સમજમાં નથી આવતો ને. આ સમાજમાં હું જીવવા બી નથી માંગતી. ડેફિનેટલી હું મરી જઈશ એટલે મારા ફેમિલીને બહુ તકલીફ થશે, ખાસ કરીને મારા છોકરાને કે જેની પાસે બાપ નથી, આજે મા બી નહીં. પણ જો મારા મરવાથી કોઈનું ભલું થતું હોય તો ડેફિનેટલી હું મરવા રેડી છું. હું ઈચ્છું છું કે આ સમાજ એક સ્ટેપ ઉઠાવે, દરેક દીકરીને આવી રીતના ગભરાઈ ગભરાઈને નહીં મરવા દે. બેબીને મરું એની કરતાં તો બેટર છે કે પલ્લા મરી જવું. બેબીને જીવું અને એ બી કાલી ને કાલી એક રજૂઆત, એડમિશનની રજૂઆત લઈને જવી, એ કંઈ મોટો ગુનો નહોતો. એરું મેં અને મને બહુ ખરાબ રીતે ટોર્ચર કરવામાં આવી છે. ત્યાં બી ઝંડા લઈને નીકળી પણ આમ કર તેમ કર. હું પટેલની દીકરી હતી ને, મારા મા બાપના સંસ્કાર હતા કે મેં સામો રિપ્લાય નહોતો આપ્યો. બાકી હરેક દીકરીને બોલતા તો આવડતું જ હોય. છેલ્લે એક જ શબ્દ, જો સમાજ બદલવો છે તો એજ્યુકેટેડ વ્યક્તિને સાથે બુદ્ધિશાળી અને સમજણવાળા વ્યક્તિને સીટ ઉપર બેસાડો, નહીં દરેક વખતે આવી દીકરીઓ હોમાતી રહેશે ને સમાજ જોતો જ રહેશે. મારી એક જ રિક્વેસ્ટ છે કે આ વસ્તુ છેલ્લે ઉદિત થવી જોઈએ. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.